नमस्कार विद्यार्थी मित्रों, धोरण 8 માં ગુજરાતી માં આજે આપણે કાવ્ય સોળ સુદામો દીઠા શ્રી કૃષ્ણદેવરે નો અભ્યાસ કરવાનો છે. અગાઉના વિડિયોમાં આપણે 1 થી 16 પંક્તિઓ સુધી એનું પઠન અને સમજૂતી મેળવી હતી, તો હવે આજે આપણે એની 17મી પંક્તિનું પઠન કરવાનું છે અને એની સમજૂતી મેળવવાની છે. ने कहता गया भगवान रे, पूजा थाल करो सावधान रे, आहू भोगवू राजा सन रे, ते तो ए ब्राह्मण नो पुण्य रे. समझूती. जता जता भगवान श्री कृष्ण स्त्रियों ने कहता गया, पूजा नी सामग्री तैयार कर जो, आहू जे द्वारिका नु राजा सन भोगवू छू, ते तो ए ब्राह्मण ना पुण्य थी ज छे. હવે સ્ત્રીને કહેતા ગયા ભગવાન રે, પૂજા થાળ કરો સાવધાન રે, આ હું ભોગવું રાજ્યા સન રે, તે તો એ બ્રાહ્મણનું પુણ્ય રે. સાવધાન એટલે તૈયાર રહેજો. તો જતા જતા શ્રી કૃષ્ણ ભગવાન છે એ સ્ત્રીઓને કહેતા ગયા કે પૂજાની સામગ્રી તૈયાર કરો, આ હું જે દ્વારિકાનું રાજ્ય ભોગવું છું એ આ બ્રાહ્મણના જે નમશે એના ચરણ ઝાલી રે, તે સહુ પે મુજને વાલી રે, તવ સ્ત્રી સહુ પાછી ફરતી રે, સામગ્રી પૂજાની કરતી રે. સમજૂતી. વળી જતા જતા ભગવાન શ્રી કૃષ્ણ સ્ત્રીઓને એમ પણ કહેતા ગયા, જે સુદામાને નીચે નમીને પગે લાગશે એ મારી સૌથી વધારે વાલી થશે. આ વાત સાંભળતા જ તે સૌ પટરાણીઓ પાછી ફરી અને પૂજાની સામગ્રી તૈયાર કરવા લાગી. હવે બીજી અને પછીની 118મી પંક્તિ. જે નમસે એના ચરણ ઝાલી રે, તે સહુ પે મુજને વહાલી રે, તવ સ્ત્રી સહુ પાછી ફરતી રે, સામગ્રી પૂજાની કરતી રે. ઝાલી એટલે ચરણ, ઝાલી એટલે ના પકડી લે, સૌપે, સૌપે એટલે સૌથી વધારે, અને તવ એટલે ત્યારે. જે આ સુદામાને નીચે નમીને પગે લાગશે એ મને સૌથી વધારે વાલી થશે. આ સાંભળીને શ્રી કૃષ્ણ ની પાછળ જતી સ્ત્રીઓ જે છે એ પાછી ફરી અને પૂજાની સામગ્રી તૈયાર કરવા લાગી. કહે માહો માહે વળી બાઈ રે, કેવા હશે કૃષ્ણજીના ભાઈ રે, જેને હશે શામળિયા શું સ્નેહ રે, હશે કંદર્પ કોટી તેની દેહ રે. સમજૂતી. વળી સ્ત્રીઓ અંદરો અંદર પૂછે છે, બહેન આપણા શ્રી કૃષ્ણજીના એ ભાઈ કેવા હશે, જેને શામળિયા સાથે સ્નેહ હશે, એનું શરીર તો કરોડ કામદેવ જેવું રૂપાળું જ હશે. હવે એના પછીનીમાં કહે માહો માહે વળી બાઈ રે, કેવા હશે કૃષ્ણજીના ભાઈ રે, જેને હશે સામળિયા સુ સ્નેહ રે, હશે કંદર્પ કોટી તેની દેહ રે. માહો માહે એટલે અંદરો અંદર વાતો કરવા લાગે છે, શું એટલે સાથે, કંદર્પ કંદર્પ એટલે કામદેવ અને કોટી એટલે કરોડ. હવે સ્ત્રીઓ છે એ અંદર અંદર એકબીજાને પૂછે છે કે ભાઈ શ્રી કૃષ્ણના આ ભાઈ કેવા હશે, જેને સામળિયા સાથે સ્નેહ છે અને એનું શરીર તો કરોડ કામદેવ જેવું રૂપાળું હશે. લેઈ પૂજાના ઉપહાર રે, ઉભી રહી છે 16,000 રે, બાઈ લોચનનું સુખ લીજે રે, આજ દિયરનું દર્શન કીજે રે. સમજૂતી. 16,000 સ્ત્રીઓ પૂજાની સામગ્રી લઈને ઉભી રહી છે. તેઓ અંદર અંદર વાત કરે છે, બહેન આજે દિયરનું દર્શન કરીને આપણે તેને જોવાનો આનંદ લઈ. હવે એના પછીની લઈ પૂજાના ઉપહાર રે, ઉભી રહી છે 16,000 રે, બાઈ લોચન નું સુખ લીજે રે, આજ દિયર નું દર્શન કીજે રે.
હવે લઈ પૂજાના ઉપહાર, ઉપહાર એટલે ભેટ, ભેટ અને પૂજાની સામગ્રી. હવે લોચન એટલે આંખ, હવે લોચનનું સુખ કીધું છે તો લોચનનું સુખ એટલે એને જોવાનો આનંદ. 16,000 સ્ત્રીઓ પૂજાની સામગ્રી લઈ અને ઊભી રહી છે અને અંદર અંદર વાતો કરે છે કે આજે બાઈ, આજે દિયરનું દર્શન કરીને આપણી આંખોને સુખ આપીએ એટલે આપણી આંખો ધન્ય થઈ જશે અને એને જોવાનો આપણે આનંદ લઈએ. શુકજી કહે સાંભળ રાય રે, શામળિયોજી બળવાને જાય રે, છબીલોજી છૂટી ચાલે રે, મુકી દોટ તે દીન દયાલે રે. સમજૂતી. શુકદેવજી કહે છે, હે રાજા સાંભળ, શામળિયો સુદામાને મળવા ગયા, છબીલાજી ઝડપથી ચાલી જાય છે, પછી તો શ્રી કૃષ્ણે દોટ જ મૂકી છે. સુખજી કહે સાંભળ રાય રે, સામળિયોજી મળવાને જાય રે, છબીલોજી છૂટી ચાલે રે, મૂકી દોટ તે દિન દયાલ રે. રાય એટલે રાજા, બરાબર. તો હવે આગળ સુખદેવજી કહે છે, હે રાજા સાંભળ, સામળિયોજી સુદામાને મળવા ગયા, છબીલાજી ઝડપથી ચાલી જાય છે, પછી દીનદયાળ છે તે શ્રી કૃષ્ણ છે, એને પણ દોટ જ મૂકી છે. સુદામો દીઠા શ્રી કૃષ્ણ દેવ રે, છૂટ્યા આંસુ શ્રાવણ નેવ રે, જુએ કૌતુક ચારે વર્ણ રે, ક્યાં આ વિપ્ર ને ક્યાં અશરણ શરણ રે. સમજૂતી. શ્રી કૃષ્ણએ સુદામાને જોતા જ શ્રાવણ માસમાં જેમ ધોધમાર વરસાદ પડે તેમ તેમની આંખોમાંથી આંસુ વહેવા માંડ્યા. આ જોઈને ચારે લોકના લોકોને આશ્ચર્ય થયું, ક્યાં આ બ્રાહ્મણ અને ક્યાં આ અશરણને શરણ આપનાર ભગવાન. સુદામો દીઠા શ્રી કૃષ્ણ દેવ રે, છૂટ્યા આંસુ શ્રાવણ નેવ રે, જુએ કૌતુક ચારે વર્ણ રે, ક્યાં આ વિપ્ર ને ક્યાં અસરણ શરણ રે. હવે છૂટ્યા આંસુ શ્રાવણ નેવ રે એટલે શ્રાવણ મહિનાની અંદર છાપરાના જે નેવા હોય એમાંથી થતા વરસાદના પાણીની ધારાની જેમ આંસુ એવા લાગ્યા. કૌતુક, કૌતુક એટલે વિસ્મય ભર્યું દ્રશ્ય, અને ચારે વર્ણ એટલે બધા જ લોક, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર, આ ચારે વર્ણ. વિપ્ર, વિપ્ર એટલે બ્રાહ્મણ. અશરણ, શરણ એટલે જેનો કોઈ આધાર ન હોય તેનો આધાર ભગવાન શ્રી કૃષ્ણ. હવે એનામાં જોઈએ તો શ્રી કૃષ્ણ છે, શ્રી કૃષ્ણે સુદામાને જોયા. હવે શ્રાવણમાં છાપરાના નેવામાંથી જેમ પાણી પડે તેમ તેમની આંખોમાંથી આંસુ વહેવા માંડ્યા. આ જોઈને ચારે વર્ણના લોકોને આશ્ચર્ય થયું કે ક્યાં આ બ્રાહ્મણ અને ક્યાં આ અસરણ શરણ ભગવાન, ક્યાં આ અસરણ ને શરણ આપનાર ભગવાન. પાન. જુએ દેવ વિમાને ચડિયા રે, પ્રભુજી ઋષિને પાએ પડ્યા રે, હરી ઉઠાડ્યા ગ્રહી હાથે રે, ઋષિજી લીધા હૈડા સાથે રે. સમજૂતી. દેવો પણ વિમાનમાં બેસીને આ દ્રશ્ય જોઈ રહ્યા છે. શ્રી કૃષ્ણ સુદામાને પગે લાગ્યા, સુદામાએ શ્રી હરિને હાથ પકડીને ઊભા કર્યા, શ્રી કૃષ્ણે સુદામાને હૃદય સાથે ચાંપ્યા. આગળ જુએ દેવ વિમાને ચડિયા રે, પ્રભુજી ઋષિને પાએ પડ્યા રે, હરિ ઉઠાડ્યા ગ્રહી હાથે રે, ઋષિજી લીધા હૈડા સાથે રે. હૈડું એટલે હૃદય. હવે શ્રી કૃષ્ણ ભગવાન છે, એ દેવો છે, વિમાનમાં બેસીને આ દ્રશ્ય જોઈ રહ્યા છે. શ્રી કૃષ્ણ છે એ ઋષિ સુદામાને પગે લાગે અને સુદામાએ હરિને હાથ પકડીને ઊભા કર્યા અને શ્રી કૃષ્ણે સુદામાને પોતાના હૃદયની સાથે ચાંપ્યા.
भुज बंधन वासा पूठे रे, प्रेम आलिंगन नव छूटे रे, पछे मुख अन्यो अन्य जुए रे, हरीना आंसू ऋषि जी लूहे रे। समझूती बन्ने मित्रों एक बीजाने पीठ पाछळ पोताना हाथ भिड़ावीने गाढ़ प्रेम थी भेट्या, पछी तेओ परस्पर एक बीजानो मुख जोई रह्या। सुदामाए भगवान श्री कृष्ण ना आंसू लू भुज बंधन वासा उठे रे, प्रेम आलिंगन नव छूटे रे, पछे मुख अन्यो अन्य जुए रे, हरिना आंसु ऋषि जी लुहे रे। वासो वासो एटले पीठ बरडो, उठे उठे एटले पाछळ, प्रेम आलिंगन एटले प्रेम थी आपेलो जे आलिंगन छे प्रेम थी भेटवो, अने अन्यो अन्य एटले कि एक बीजानो। बने मित्रो एक बीजानी पीठ पाछळ एटले तेमणे बने हाथ पीठ पाछळ लईने प्रेम थी दृढ आलिंगन आप्यो, અને પછી તેઓ એકબીજાનું મુખ જોઈ રહ્યા અને સુદામાએ હરિના આંસુ લૂછ્યા, સુદામાએ ભગવાન શ્રી કૃષ્ણના આંસુ લૂછ્યા। તુમ ભી પાત્ર ઉલાળી લીધું રે, દાસત્વ દયાળજીએ કીધું રે, તમે પાવન કીધું આ ગામ રે, હવે પવિત્ર કરો મમ ધામ રે। સમજોતી શ્રી કૃષ્ણએ સુદામાના હાથમાંથી તુંબે પાત્ર ઉલાળીને લઈ લીધો અને પોતાના મિત્ર પ્રત્યે દાસત્વ ભાવ બતાવતા કહ્યું, તમે આ ગામ પાવન કર્યો, હવે મારો મહેલ પણ પાવન કરો। હવે આગળ તુંબે પાત્ર ઉલાળી લીધું રે, દાસત્વ દયાળજીએ કીધું રે, તમે પાવન કીધું આ ગામ રે, હવે પવિત્ર કરો મમ ધામ રે। તુંબી પાત્ર ઉલાળી દીધું એટલે તુંબી પાત્રને ઉછાળીને પોતાના હાથમાં એના હાથમાંથી લઈ લીધું। દાસત્વ એટલે સેવકપણું અને મમ એટલે મારું। હવે શ્રી કૃષ્ણ ભગવાને સુદામાના હાથમાંથી તુંબી પાત્ર ઉલાળીને લઈ લીધું। આમ દયાળુ પ્રભુએ સુદામા પ્રત્યે દાસત્વ ભાવ દર્શાવ્યો। શ્રી કૃષ્ણે કહ્યું કે તમે આ ગામને પાવન કર્યું, હવે મારો મહેલ પણ પાવન કરો। જોઈ હાસ કરે સહુ નારી રે, આશી રૂડી મિત્રાચારી રે, ઘણો વાંકા બોલી સત્ય ભામા રે, આશા ફૂટડા મિત્ર સુદામા રે। સમજૂતી બંને મિત્રોના સંવાદ સાંભળી મહેલમાં સ્વાગત માટે ઉભેલી સૌ સ્ત્રીઓ હસ્યા કરે છે અને તે સૌ કહે છે, આ કેવી સરસ મિત્રાચારી છે। ત્યાં જ સત્યભામા કટાક્ષમાં બોલી, આ તે કેવા રૂપાળા છે મિત્ર સુદામા। જોઈ હાસ કરે સહુ નારી રે, આસી રૂડી મિત્રાચારી રે, ઘણું વાંકા બોલી સત્યભામા રે, આશા ફૂટડા મિત્ર સુદામા રે। હાસ એટલે ઉપહાસ કરવી, મજાક કરવી। હવે વાંકા બોલી એટલે વ્યંગમાં કટાક્ષ કરનારી, અને ફૂટડા ફૂટડા એટલે સુંદર રૂપાળા। આ જોઈને સૌ નરનારીઓ તીખડ કરતા કહે છે, મજાક કરતા કહે છે, આ કેવી સરસ ભાઈ બંદી છે, ત્યાં તો વાંકા બોલી સત્યભામા છે એ કટાક્ષમાં બોલે છે, આ તે કેવા રૂપાળા મિત્ર સુદામા। હરી આને ઉઠી શું ધાયા રે, ભલી નાનપણાની માયા રે, ભલી જોવા સરખી જોડી રે, હરીને સોંધ્યો આને રાખોડી રે। સમજૂતી શ્રી હરિ આમને મળવા શું જોઈને દોડ્યા હશે, આ તો ખરી બાળપણની માયા કહેવાય, આ તો ખરી જોવા જેવી જોડી છે। અરે આપણા હરિએ તો સુગંધ ભર્યો લેપ લગાડેલો છે, જ્યારે આને તો ભસ્મનો લેપ લગાડ્યો છે। હરી આને ઉઠી શું ધાયા રે, ભલી નાનપણાની માયા રે, ભલી જોવા સરખી જોડી રે, હરીને સોંધો આને રાખોડી રે।
ધાયા, ધાયા એટલે દોડ્યા, અને સોંધો એટલે સુગંધી લેપ, જ્યારે રાખોડી એટલે રાખ અને ધૂળનો લેપ. શ્રી હરિ આમને મળવા શું જોઈને દોડ્યા હશે? નાનપણની આ માયા જબરી કહેવાય, જોવા જેવી જોડી છે આ. હરિએ સુગંધી લેપ લગાડેલો છે અને આણે તો ભસ્મનો લેપ કર્યો છે. જો બાળક બહાર નિસરશે રે, તો જોઈ કાકાને ઉછળશે રે. તવ બોલ્યા રૂકમણી રાણી રે, તમે બોલો છો શું જાણી રે. સમજૂતી, જો કોઈ બાળક બહાર નીકળશે તો કાકાને જોઈને જરૂર ડરી જશે. આ સાંભળીને રાણી રૂકમણી બોલ્યા, તમે શું જાણીને આવો છો? વલણ, જો બાળક બહાર નિસરશે રે, તો જોઈ કાકાને છડશે રે. તવ બોલ્યા રૂકમણી રાણી રે, તમે બોલો છો શું જાણી રે. છડશે એટલે બીકથી ગભરાઈ જશે. જો કોઈ બાળક બહાર નીકળશે તો આ કાકાને જોઈ જરૂર તે ડરી જશે. આ સાંભળીને રાણી રૂકમણી બોલ્યા, તમે શું જોઈને આવું બોલો છો? હવેનું વલણ, શું બોલો છો વિસ્મે થઈ, હરિભક્તને ઓળખો નહીં. બેસાડ્યા મિત્રને શૈયા ઉપર, ઢોળે વાય હરિ ઉભા રહી. સમજૂતી, તમે આમ નવાઈ પામીને આવું શું બોલો છો? તમે હરિભક્તને ઓળખતા નથી. શ્રી કૃષ્ણે મિત્ર સુદામાને પોતાની પથારી ઉપર બેસાડ્યા અને પોતે ઉભા રહીને એમને પંખાથી પવન નાખવા લાગ્યા. હવે છેલ્લું વલણ, શું બોલો છો વિસ્મે થઈ, હરિભક્તને ઓળખો નહીં. બેસાડ્યા મિત્રને સયા ઉપર, ઢોળે વાય હરિ ઉભા રહી. વિસ્મે એટલે વિસ્મય સાથે, નવાઈથી, અને સયા, સયા એટલે પથારી ઉપર. તમે આમ નવાઈ પામીને શું બોલો છો? તમે હરિભક્તને ઓળખતા નથી. શ્રી કૃષ્ણે મિત્ર સુદામાને પોતાની સેજ એટલે કે પથારી ઉપર બેસાડ્યા અને પોતે ઉભા રહીને એમને પંખો નાખવા લાગ્યા.